ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મને કલિકુંડમાં મળ્યા હતા. મેં કીધું, ભૂપેન્દ્રભાઈ, તમારા જેવા ચુસ્ત હિન્દુત્વવાદી આજે આ દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ મંત્રી હોય અને છતાંય અમારા છોકરા ઇંગ્લિશમાં જયારે ભણતા હોય ત્યારે એ બી ને સી ને ડી ને છોડો, ઈ ફોર શું ભણે? શું ભણે? ઈ ફોર એ અને એ ફોર ફિશ. એટલે તમારે શું અમારા છોકરાઓને ઈંડા ને માછલા જ ખવડાવવા? બહુ સિફત થી ઈ ફોર એક્સ અને એફ ફોર ફિશ મુકાયું છે. આપણા સંતાનોની અંદર એના પ્રત્યેની અરુચિ ના રહે ને દૂર કરવા માટે ઈ ફોર એક્સ અને એફ ફોર ફિશ. હમણાં નરેન્દ્ર મોદીએ દીનાનાથ પત્રાની પાસે આખો ઇતિહાસ ફરીથી લખાવ્યો છે. મોદીજી રાહ જોઈ રહ્યા છે, ક્યારે બધું બરાબર થાય તો આખા દેશનો ઇતિહાસ મારે ફેરવી નાખવો છે. કેટલો ગલત ઇતિહાસ, જે દેશના સ્વાતંત્ર્ય માટે જેને બલિદાન આપ્યા એના ઇતિહાસ આપણે નહીં શીખવાના, ઓલા વોશિંગ્ટનના ઇતિહાસ શીખવાના. એડિસનને અમારે શું કામ છે? આઈન્સ્ટાઈન છે ને અમારે શું લેવા દેવા? અમને છત્રપતિ શિવાજી શીખવાડ્યા, અમને રાણા પ્રતાપ શીખવાડ્યા. કરાત ઇતિહાસ, રાણા પ્રતાપ જીત્યા હતા, છતાં પણ ઇતિહાસ ની અંદર લખાયું છે કે રાણા પ્રતાપ હારી ગયા હતા. એ વખતે હકીકતમાં રાણા પ્રતાપ જીત્યા હતા. ઇતિહાસ એટલો બધો ખોટો લખાયો છે અને એના માટેના સાત પુસ્તક બહાર પડી ગયા. સાત પુસ્તક નવા ઇતિહાસના દીનાનાથ બત્રાએ હિન્દીમાં લખ્યા, એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન થઈ ગયું છે. અને એ સિવાય બીજા બે પુસ્તક તેજોમય ભારત અને એ સિવાય હજી એક, આવા નવ પુસ્તક એટલે નવ રત્ન જેવા પુસ્તક છે, મેં ગાંધીનગરથી મંગાવ્યા છે. આવશે તો હું તમને બતાવીશ. આખો નવો ઇતિહાસ લખાયો છે. પણ આ દેશને ખરા ઇતિહાસથી વંચિત રાખવા છે અને ખોટા રસ્તે ચડાવી દેવા છે એના બરાબરના પ્લાનિંગ ગોઠવાઈ ગયા છે. જૈનોના ઘરમાં એક સાથે નોનવેજ ની કેટલી આઈટમ ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ તમારા ઘરની અંદર ઘૂસવાના. યુ કાન્ટ બિલીવ. તમે તમારી જાતને હવે નોનવેજ નથી ખાતો એવું નહીં કહી શકો. જો ખરેખર તમે જાણવા બેસો તો એવું મત સમજો. ઓલું શું લખે, ગ્રીન. અને બીજું નોનવેજ હોય તો ચોકલેટી રેડ ભૂલી જાઓ. આ બધા માર્કાઓ પણ ખોટા નીકળ્યા છે. જેમાં ગ્રીન લખ્યું છે એની અંદરથી નોનવેજ ની આઈટમો નીકળી છે. જે તમને વ્યસનના રવાડે ચડાવે. નંબર બે, તમારા પરિવારની અંદર ક્યારેક ગરબડ થાય ને તમે એની સલાહ લેવા જાઓ જયારે ત્યારે એ જેટલી એ તમને એમ કહી દે એવું હોય તો લઈ લે ડાયવોર્સ. કાંઈ રહેવું નથી, આપણને બીજી ઘણી મળી રહેશે. આવી સલાહ આપે. મા બાપ સાથે પટતું નથી, મૂક્યા વૃદ્ધાશ્રમની અંદર. હલકામાં હલકા કામ અને હલકામાં હલકા પાપ જે તમારી પાસે કરાવે ને તો સમજો તમારા જીવનરૂપી દૂધમાં તમારો મિત્ર એસિડ નાખવાનું કામ કરી રહ્યો છે. આજે નક્કી કરો, ફ્રેન્ડશીપ ડે ના દિવસે નવી ફ્રેન્ડશીપ નહીં થાય તો ચાલશે, પણ જે ફ્રેન્ડ મને ખોટા રવાડે ચડાવતો હોય એવા ફ્રેન્ડ થી તો મારે આજે છુટકારો લઈ લેવો છે. આ નક્કી કરો તો હું કહું આજનો ફ્રેન્ડશીપ ડે તમારા માટે સફળ. બહેનોને કહું છું, તમે કદાચ મેરીડ હો ને તમને એબોર્સ તમને તમને ગર્ભ રહી ગયો ને તમને તમારે નથી જોઈતો પરિવારમાં, તમે કોકની સલાહ લો ને તમને એમ કે એના કરતા એબોર્શન કરાવી દે. એબોર્શન સાયન્સ પણ જયારે સ્વીકારતું થઈ ગયું છે કે ડે વન થી એમાં જીવ હોય છે. ડે વન એક સમય ડોક્ટર એમ કીધા કે પાંચ મહિના સુધી જીવ ના હોય ને પછી આવી જાય. આ તો જાદુ છે કેલાલનો. પેલા ન હોય ને પછી આવી જાય. પેલા હોય તો જ મોટો થાય, ન હોય તો મોટો ક્યાંથી થાય? એક તમે પણ જુઓ છો ને, ઘાસની ઉપર પાણી નાખો તો ધીરે ધીરે ઘાસ મોટું થાય છે, પાણી જ ન નાખો તો એ સુકાઈ જાય. ઈટો એ જ રીતના જેમાં પહેલા દિવસે જીવ છે એમાં પાંચમા મહિના આવે છે. તમને નહીં ખબર હોય, રેગન, અમેરિકાનો પ્રેસિડેન્ટ રેગન, એની સામે 20 મિનિટની એક વિડીયો બતાવવામાં આવી, તૈયાર કરવામાં આવી, ગર્ભની પ્રેગ્નન્ટ બાઈના પેટમાં રહેલા જીવની. અને એનું નામ રાખ્યું ધ સાયલન્સ કિંગ. મૂંગી ચીઝ, મૂંગી ચીઝ,
20 મિનિટની આ વિડિયો જોયા પછી રેગને ડિક્લેર કર્યું કે ડે 1 થી સ્ત્રીના પેટમાં આવતા બાળકના ગર્ભમાં જીવ હોય છે હોય છે હોય છે માટે 5 મહિનાનો હોય 4 મહિનાનો હોય કે 3 મહિનાનો હોય બાળકનો ગર્ભ જો તમે હલાવી નાખો પડાવી નાખો તો એ ગર્ભપાત જ કહેવાય એ જીવની હત્યા છે।